नमस्कार विद्यार्थी मित्रों, हूँ धर्मेश पटेल, सुमन हाई स्कूल नंबर 6, विषय गुजराती, विषयांग समास। आज रोज आपणे धोरण 10ना विद्यार्थियों ने व्याकरण एकम समास नी समझूती मेळवीशुं। दरेक विद्यार्थी मित्रों हूँ हार्दिक स्वागत करू छू। આપણે સમાસની સમજૂતી મેળવી લઈએ। સમાસની વ્યાખ્યા, બે કે બેથી વધારે પદો, શબ્દો કે રૂપો જોડાઈને જે રચના બને તેને સમાસ કહે છે। સમાસ એટલે સમ સાથે અસ એટલે કે બેસવું, અર્થાત સાથે રહેવું, તે જોડાણ। સંસ્કૃતમાં આનો અર્થ સંક્ષેપ ટૂંકાણ એવો પણ થાય છે। ઘણા પદો સાથે આવીને એક સંક્ષિપ્ત રૂપ બને છે તેને સમાસ કહે છે। સમાસના અંગભૂત ઘટકો ભાષામાં અન્યત્ર સ્વતંત્રપણે વાપરી શકાય એવા જ હોવા જોઈએ। ગેરહાજર, આનંદમય આ બે શબ્દોમાં ગેર અને મય એ ઘટકોને સ્વતંત્રપણે વાપરી શકાતા નથી, એટલે કે એ શબ્દનો કોઈ અર્થ રહેતો નથી। જ્યારે આનંદ અને હાજર એ ભાષામાં સ્વતંત્રપણે પ્રયોજાય છે, એટલે કે એમનો અર્થ નીકળે છે। તેથી આવી રચનાને આપણે સમાસ કહીશું નહીં। હવે સમાસમાં કેટલા પદો આવે છે તે જોઈએ। સમાસમાં બે પદો સાથે આવે છે ત્યારે તેમની વચ્ચેના સંબંધ દર્શક તત્વોનો લોપ થતો હોય છે। તેથી સમાસના ઘટકોને છૂટા પાડીએ કે એમને વિગ્રહ કરીએ ત્યારે એ બે શબ્દો વચ્ચે કઈ જાતનો સંબંધ છે તે દર્શાવવું પડે છે। જેમ કે રાધા કૃષ્ણ, અહીં રાધા અને કૃષ્ણ એમ વિગ્રહ થશે। સમાસમાં બે પદ હોય છે, એક પૂર્વપદ અને બીજું ઉત્તરપદ। પહેલા પદને પૂર્વપદ કહેવામાં આવે છે અને પછીના પદને ઉત્તરપદ કહેવામાં આવે છે। સામાસિક શબ્દોમાં બંને ઘટકો હંમેશા ભેગા જ લખાય, તેમનો વિગ્રહ કરીએ ત્યારે જ સમાસના અંગભૂત ઘટકો જુદા લખાય। પદની પ્રધાનતાને આધારે સમાસના પ્રકારો, એક એક પદ પ્રધાન સમાસ, બે સર્વપદ પ્રધાન સમાસ, ત્રણ અન્ય પદ પ્રધાન સમાસ। હવે એ જ્યારે આપણે સમાસ જોઈશું ત્યારે કયો સમાસ એક પદ પ્રધાન સમાસ છે, કયો પદ સર્વપદ પ્રધાન સમાસ છે અને કયો અન્ય પદ પ્રધાન સમાસ છે તે આપણે જોઈશું। સમાસના પ્રકારો, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદલોપી સમાસ, ઉપપદ સમાસ, કર્મધારય સમાસ, વ્રીગુ સમાસ, બહુવિહી સમાસ। પરંતુ આપણા અભ્યાસક્રમમાં ત્રણ સમાસ છે, એક દ્વંદ્વ સમાસ, બીજો મધ્યમપદલોપી સમાસ અને ત્રીજો દ્વિગુ સમાસ। તો આપણે સમાસના પ્રકારમાં પહેલો પ્રકાર શીખીશું દ્વંદ્વ સમાસ। દ્વંદ્વ એટલે જોડકું। આ સમાસ સમુચ્ચયનો કે વિકલ્પનો સંબંધ ધરાવે છે। આ સમાસનો વિગ્રહ કરતાં બે પદો વચ્ચે અને કે ને અથવા જેવા સંયોજક મૂકવામાં આવે છે। આ સમાસ સર્વપદ પ્રધાન સમાસ છે એ પછી તમને હું સમજાવીશ। પહેલાં ઉદાહરણ જોઈ લઈએ, દાખલા તરીકે રાધા કૃષ્ણ। હવે આ બંને પદમાં બંને પદનું સરખું મહત્ત્વ હોય છે, રાધાનું જે પદનું મહત્ત્વ અને કૃષ્ણ પદનું બંનેનું મહત્ત્વ સરખું હોય છે, એટલે બંને વચ્ચે અને મૂકવામાં આવે છે। જો અરે અને મૂકવામાં આવે છે, અને પ્રત્યે મૂકવામાં આવે છે ત્યારે એ ઇતરેતર ઢંડ સમાસ છે। બીજો છે સવાર સાંજ, સવારે કે સાંજે વિકલ્પ આવે છે, કે મૂકે ત્યારે વૈકલ્પિક સમાસ બને છે। હવે આમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંનેનું સરખું મહત્ત્વ હોવાને કારણે આ સર્વપદ પ્રધાન સમાસ છે। માતા પિતા, માતા અને પિતા, હવે આપણે માતા કે પિતા પણ લખી શકીએ છીએ, કારણ કે કોઈ વિદ્યાર્થીને આપણે એમ કહીએ કે તારા માતા પિતાને લઈને આવજે। હવે વિદ્યાર્થી એમ કહેશે કે મને હું માતા કે પિતાને લઈને આવતો ચાલે, તો એ પણ ચાલશે કે માતા કે લાવું કે પિતા, કે માતા કે પિતા, પાંચ સાત, પાંચ કે સાત। તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગઈ હશે કે દ્વંદ્વ સમાસની અંદર બંને પદનું સરખું મહત્ત્વ હોય છે અને એનો વિગ્રહ કરતી વખતે અને અથવા કે મૂકવામાં આવે છે। હવે બીજો સમાસ છે મધ્યમપદલોપી સમાસ। હવે આપણે જોઈએ કે સમાસમાં પૂર્વપદ, ઉત્તરપદ અને બે પદ હોય છે, પણ મધ્યમપદલોપી સમાસમાં ત્રણ પદ હોય છે। પહેલું પદ પૂર્વપદ, બીજું પદ ઉત્તરપદ અને જે વચ્ચેનું પદ હોય છે તેને શું કહેવાય છે? મધ્યમપદ। આ તત્પુરુષ સમાસનો જ એક પેટા પ્રકાર છે। આ સમાસમાં પણ બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે, વિભક્તિ
न સંબંધ હોય છે પણ અહીં વિગ્રહ કરતી વખતે કોઈ ખોટું પદ મૂકીએ ત્યારે જ તેનો અર્થ સ્પષ્ટ થાય છે। ટૂંકમાં અહીં મધ્યમ પદનો લોપ થયેલો હોય છે। વિગ્રહમાં મધ્યમ પદ મૂકીએ ત્યારે જ તેનો અર્થ સ્પષ્ટ થાય છે। તેથી આ સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે। દાખલા તરીકે એક આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી। અહીં આગની ગાડી એવો વિચાર કરીએ તો તેનો અર્થ સ્પષ્ટ થતો નથી, પણ આગ વડે ચાલતી ગાડી એવો વિચાર કરીએ ત્યારે જ તેનો અર્થ સ્પષ્ટ થાય છે। બરાબર, આગ ગાડી એ શબ્દ એનો અર્થ સ્પષ્ટ ન થાય, પણ જ્યારે આપણે આગ વડે ચાલતી ગાડી એવો શબ્દ બોલીએ ત્યારે જ એનો અર્થ સ્પષ્ટ થાય છે। એટલે કે અહીં ચાલતી એ મધ્યમ પદ છે જેનો સમાસમાં લોપ થયેલો છે। વિગ્રહમાં જ્યારે તે પદ મૂકીએ છીએ ત્યારે જ એનો અર્થ સ્પષ્ટ થાય છે। વડે એ નામયોગી છે એટલે કે વિભક્તિ પ્રત્યય છે, એ બતાવે છે કે આ સમાસના પદો વચ્ચે પણ વિભક્તિનો સંબંધ છે। બીજું ઉદાહરણ છે કાચઘર, કાચમાંથી બનાવેલું ઘર। અહીં કાચઘર જેવા સમાસનો કાચનું ઘર જેવો વિગ્રહ કરીએ ત્યારે મધ્યમ પદલોભી સમાસ ન રહેતા તત્પુરુષ સમાસ બને છે। નોંધ, સમાસનો વિગ્રહ જે રીતે શક્ય હોય તે જ રીતે એની ઓળખ એટલે કે પ્રકાર નક્કી થાય છે। ત્રીજો સમાસ ઊંટ લાડી, ઊંટ વડે ખેંચાતી લાડી। ચોથું ઘર જમાય, ઘરમાં રહેતો જમાય। પાંચ દીવા સળી, દીવો પ્રગટાવવા માટેની સળી। હવે આગળનો ત્રીજો સમાસ છે દ્વિગુ સમાસ। જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ સંજ્ઞા હોય એવા કર્મધારય સમાસને દ્વિગુ સમાસ કહે છે। એટલે કે અહીં પૂર્વપદ હંમેશા સંખ્યાવાચક જ હશે ને ઉત્તરપદ સંજ્ઞા હશે અને એ સમૂહ દર્શાવતો હશે। ઉદાહરણ જોઈએ, પહેલું સપ્તાહ, સપ્ત એટલે કે સાત, અહન એટલે કે અહન સાત દિવસનો સમૂહ, બે ત્રિભુવન ત્રણ ભુવનનો સમૂહ, ત્રણ નવરાત્રિ નવ રાતનો સમૂહ, ચાર ચોમાસું ચાર માસનો સમૂહ। એટલે કે પૂર્વપદ હંમેશા સંખ્યાવાચક હશે ને ઉત્તરપદ સંજ્ઞા હશે। ચોપગુ ચોખડું જેવા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વાચક છે, પણ સામાસિક શબ્દ અન્ય કોઈ પદનું વિશેષણ બને છે, તેથી બહુવિહી સમાસ છે। જેમ કે ચોપગુ ચાર પગ છે જેને તે, એટલે આ સમાસ આપણે સંખ્યા આગળ હોવા છતાં પણ દ્વિગુ સમાસમાં લઈ શકીશું નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ સમાસની માહિતી મેળવી, એક દ્વંદ્વ સમાસ, બીજો મધ્યમ પદલોભી સમાસ અને ત્રીજો દ્વિગુ સમાસ। વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું કે સમાસમાં ત્રણ પદ હોય છે, એક પૂર્વપદ, બીજું ઉત્તરપદ અને વચ્ચેનું પદ મધ્યમ પદ। સમાસમાં વિગ્રહ કરતા શીખવું જોઈએ, જેને વિગ્રહ વ્યવસ્થિત કરતા આવડે એને સમાસ સારી રીતે ઓળખી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સરસ મજાની સમજૂતી મળી ગઈ છે। તો વધારેના તમારે ઉદાહરણ જોવા હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ સમાસનો એક આખું પ્રકરણ આપેલું છે, તેમાં તમે સમાસ પાછા વાંચી શકો છો। અને ન સમજ પડે તો આ જે વિડીયો મૂક્યો છે એમાં પણ તમે પાછા એ જોઈ શકો છો। ખૂબ ખૂબ આભાર।